ધોરાજીમાં ઉત્સાહભેર ઈદનો તહેવાર ઉજવાયો છે. મુસ્લિમ સમાજના લોકોએ ઈદની મુબારક બાદ પાઠવી છે. ઈદ ઉલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની દરેક મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી છે. ધોરાજીની ઐતિહાસિક ઈદગાહ ખાતે ઈદની નમાઝ જામા મસ્જિદના ઇમામ હાફિઝ ઉવૈસ સાહેબ અલવીએ ઈદની નમાઝ પઢાવી હતી. ઈદ ઉલ ફિત્રના દિવસે દાનના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું કે આ દિવસે તમામ સ્વજનો કે જેઓ ગરીબમાં જીવે છે તેને દાન આપો. વિશેષ અનાથ બાળકો, તયકા વિધવા મહિલાઓ, વિકલાંગ, બીમારો, વૃદ્ધોને વગેરે દાન આપી પુણ્યનું ભાથું બાંધવા જણાવ્યું હતું. ઈદની નમાઝની તરકીબ સમજાવી ત્યારબાદ ખુતબા પઢાવવામાં આવેલા. ખુતબા બાદ દુબાએ ખેર પઢાવવામાં આવ્યા હતા, જેમાં દેશ દુનિયામાં અમોને શાંતિ જળવાઈ રહે, આપણા દેશમાં કોમી એકતા અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી. ત્યારબાદ એકબીજાને ઈદની મુબારક બાદી પાઠવવામાં આવી હતી. મુક્તાર મોદન, જીટીવી ન્યૂઝ, છેતપુર.